नमस्कार, सुपर सिक्स साथे हूँ छू मानसी। आज तमाम ए मुद्दाओ विषे बात करवानी छे के जे तमने लागे छे, तमने मने अने आपणने असर करता ए छ मोटा समाचार, मोटी घटनाओ साथे फरी एक वार हाजर छीए। वात करीशुं आजे हैवानियतनी, वात धर्म विवादनी अने राजकीय ईर्ष्यानी पण करीशुं। सौथी पहला वात ए हैवान शिक्षिकानी के जेणे 3.5 वर्षनी मासूम पर थप्पड़ोनो वरसाद करी दीधो। वाचता न आवड्यू तो एवी शिक्षिका तूटी पड़ी के मासूम ने उठी गया सो। आ मुद्दा विषे विस्तार थी करीशुं वात। आजना दिवसनो बीजो मुद्दो छे हिंदुओना सौथी प्रिय एवा नवरात्रिमां विधर्मीओनी एंट्री पर बेननी मांग प्रबळ बनी छे। हिंदू संगठनोए स्पष्ट शब्दोमां कही दीधुं छे के विधर्मीओने प्रवेशवा देशुं नहीं। सवाल ए छे कि शुं आवा निर्णयथी लव जिहाद जेवा गंभीर प्रश्नोनो उकेल आवी जशे। आ सिवाय ત્રીજો મુદ્દો છે આજના દિવસનો, રાજકીય ઈર્ષ્યા। રાજકીય ઈર્ષ્યાની કરીશું વાત। આ ઈર્ષ્યા વેપારથી આવી રહી છે, વિકાસથી આવી રહી છે, ઈર્ષ્યા ગુજરાતથી મહારાષ્ટ્રને આવી રહી છે। અને ચોથો મુદ્દો છે આ ઈર્ષ્યાની વાત વચ્ચે ગુજરાતીઓનો જે ડંકો વાગ્યો છે તે પણ આજે સૌથી રસપ્રદ મુદ્દો છે। જી હા, અમીરોમાં અવ્વલ છે ગુજરાતી। 115 ગુજરાતીઓ એવા છે જેણે દેશ અને દુનિયામાં મિલકતમાં બાજી મારી છે। પાંચમો મુદ્દો છે વાત એ વિનાશક યુદ્ધની પણ કરીશું જેનાથી ઇઝરાયલમાં આફત આવી પડી છે અને યુદ્ધમાં અત્યાર સુધી વપરાયેલા સૌથી ઘાતક હથિયારના હચમચાવતા દ્રશ્યો પણ જોવાનું ચૂકતા નહીં અમારી સાથે। અને આ યુદ્ધના મેદાને પહોંચી ગઈ છે ગ્રાઉન્ડ ઝીરો પર TV9ની ટીમ। ઇઝરાયલમાં કેવી છે સ્થિતિ એ જાણવા સુમસાન ગલીઓમાં TV9ને કેમેરો ફેરવ્યો અને TV9નો કેમેરો ત્યાં ફર્યો છે, એ દ્રશ્યો પણ આપને બતાવીશું। એ હચમચાવતા દ્રશ્યો ઇઝરાયલથી પણ સામે આવી રહ્યા છે।